સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. યુરિયા ખાતરની માંગ વધતા સર્જાઈ અછત, ખેડૂતોને રવિ સિઝનમાં યુરિયાની અછતથી નુકસાન થવાની દહેશત. વાવ તાલુકાના ઢીમામાં દબાણ હટાવવા મહિલા સરપંચ ચડી ગઈ જેસીબી પર, મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની પડી ફરજ. દાનેરાના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી વિસનગરના ગુમ થયેલા યુવકનો કરાવ્યો તેના પરિવાર સાથે મિલાપ, ગુમ થયેલ વૃદ્ધ મળી આવતા પરિવાર બન્યો ભાવુક. શાળામાં જતા પહેલા જ પાલનપુરના માધવને હાંસિલ કરી લીધી સંસ્કૃત પર મહારથ. માત્ર 4 વર્ષની ઉંમરના માધવન દ્વારા બોલાયેલા શ્લોકો સાંભળી તમે પણ થઈ જશો આશ્ચર્યમાં ગરકાવ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનમાં વાવેતર પૂર્ણતાને આરે આવતા ઘઉં, રાયડો, જીરું, વરિયાળી, રજકો અને શાકભાજીના પાકમાં ખેડૂતોએ પિયત શરૂ કરી દીધા છે. બીજી બાજુ ખાતરનો છંટકાવ પણ શરૂ થઈ ગયો હોવાથી યુરિયા ખાતર માટે ખેડૂતોની એક સાથે ડિમાન્ડ ઊભી થતાં જ યુરિયા ખાતરની બજારમાં ભારે અછત સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં 4 લાખ હેક્ટર જમીનમાં ખેડૂતોએ વિવિધ શિયાળુ પાકોનું વાવેતર થયું છે. નહેરો મારફતે પિયત માટે નર્મદાનું પાણી આપવામાં આવતા હાલમાં ખેતી પાકોમાં ખેડૂતોએ પિયતનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી બાજુ ઘઉં, રાયડો, જીરું, બટાટા, રજકો અને શાકભાજીના પાકમાં ખાતરનો છંટકાવ શરૂ કર્યો હોવાથી વિવિધ વિસ્તારોમાં એક સાથે યુરિયા ખાતરની માંગ ઊભી થઈ છે. છેલ્લા 10 દિવસથી યુરિયા ખાતરની અછત સર્જાઈ છે. ખેડૂતો યુરિયા ખાતર મેળવવા માટે ડીસા, પાલનપુર, થરાદ સહિતના શહેરોમાં યુરિયા મેળવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અપૂરતા જથ્થાને લીધે ખેડૂતોને ધક્કો ખાવો પડી રહ્યો છે. ડીસા પંથકમાં છેલ્લા 10 દિવસથી યુરિયા ખાતરની અછત સર્જાતા રવિ પાકને નુકસાન થવાની દહેશત ખેડૂતોમાં જોવા મળી રહી છે. આજથી લગભગ 1.5 મહિનાથી સાહેબને નમ્ર વિનંતી કરવામાં આવે છે, સાહેબ યુરિયા ખાતર ડીસા તાલુકાની અંદર ખૂબ અછત ઊભી થઈ છે, ખૂબ અછત ઊભી છે. એમ છતાં તાત્કાલિક ધોરણે ખાતર એરિયા તાત્કાલિક સાહેબ ડીસા તાલુકાની અંદર આપવાની કોશિશ કરતો સાહેબ સરકાર સાહેબની મારી નમ્ર વિનંતી છે. હા, બટાટા વાયા થઈ પણ એરિયા મળતું નથી છેલ્લા 15 દિવસથી. હવે ખાતરને એરિયાની ખૂબ જરૂરી છે, ના મળે તો તાત્કાલિક નુકસાન થાય એવું કરો. બટાટા વાયા થઈ એરિયા, પેલું ઈંડા રાત કરો, રાયડો 15 દિવસથી એરિયા મળતું નથી. બનાસકાંઠા જિલ્લામાં 5000 ટન યુરિયા ખાતરની જરૂરિયાત છે, પરંતુ છેલ્લા 10 દિવસથી અછત સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે અને જો 2-3 દિવસમાં જ યુરિયા ખાતર નહીં મળે તો ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે. ત્યારે સરકાર બનાસકાંઠા જિલ્લામાં વારંવાર નુકસાન થતા ખેડૂતોની વારે આવી યુરિયા ખાતરની છૂટ થાય તેવા પ્રયાસો કરે તેવી ખેડૂતોની માંગ છે. ડીસાથી વીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ગરીબ બાળકોને અભ્યાસ મળી રહે તે માટે સરકાર દ્વારા સરકારી શાળાઓ ઊભી કરવામાં આવી છે અને સરકારી શાળાઓમાં બાળકોને અભ્યાસ કરાવી રહેલા શિક્ષકોને 5 આંકડાનો પગાર સરકારની તિજોરીમાંથી ચૂકવવામાં આવી રહ્યો છે. ત્યારે 5 આંકડાનો પગાર લેતા શિક્ષકો વર્ષોથી જ્યારે એક જ શાળામાં અડીંગો જમાવીને બેસી જતા હોય છે ત્યારે સરકાર દ્વારા આવા શિક્ષકોની બદલી કરવામાં આવે છે.
પરંતુ સરકાર સામે અવાજ ઉઠાવવામાં સક્ષમ ન હોવાથી આવા શિક્ષકો હવે શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને આગળ કરી રહ્યા છે અને વાલીઓ પણ આવા શિક્ષકોની વાતોમાં આવીને પોતાના બાળકોના ભાવિ સામે જોખમ ઊભું કરી બેસતા હોય છે ત્યારે વાવ તાલુકાના ફાંગડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકની બદલી કરવામાં આવતા શાળાના બાળકોના વાલીઓએ શાળાને તાળાબંધી કરી દીધી હતી અને આજે બીજા દિવસે શાળામાં અન્ય શિક્ષકો અભ્યાસ કાર્ય માટે પહોંચ્યા હતા પરંતુ જીદ પર અડેલા વાલીઓએ તેમના બાળકોને શાળામાં મૂકવાનો ઇનકાર કરી દેતા આજે પણ શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું ત્યારે બાળકોના વાલીઓની જીદ ગેરવ્યાજબી જોવા મળી રહી છે શાળાના વાલીઓ શા માટે એક શિક્ષકની બદલી લઈ પોતાના જ બાળકોના ભાવિને અંધકારમાં નાખી રહ્યા છે સરકાર જ્યારે વાલીઓના બાળકોની ચિંતા કરીને મસમોટી રકમ ખર્ચતી હોય તો વાલીઓએ પણ આવી હઠ છોડીને સરકારના નિર્ણયોને સહકાર આપવો જોઈએ અને આ બાબતે જે આચાર્યની બદલી કરવામાં આવી છે તે આચાર્યએ જ સામે આવીને શાળામાં અભ્યાસ કાર્ય શરૂ કરાવવું જોઈએ અને નિયમ મુજબ તેને જે શાળામાં મૂકવામાં આવ્યો હોય ત્યાં હાજર થઈ જવું જોઈએ થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજર જી રાજપૂત બનાસકાંઠા જિલ્લાના થરાદમાં એક દાડમના વેપારી સાથે હરિયાણાના ટ્રક ચાલક અને ટ્રક માલિકે 5,25,000 રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે થરાદના ઈશ્વરભાઈ પટેલ દ્વારા દિલ્હીના વેપારીને 21 ટન દાડમ મોકલવામાં આવ્યા હતા પરંતુ સ્થાનિક વેપારીએ જે ટ્રકમાં માલ મોકલ્યો હતો તે ટ્રક ચાલકે દિલ્હી માલ ના પહોંચાડતા સ્થાનિક વેપારીએ થરાદ પોલીસ મથકમાં ટ્રકના માલિક અને ચાલક વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજરજી રાજપૂત થરાદ નગરમાં શુક્રવારની સાંજે પાલિકા દ્વારા થરાદમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાન હાથ ધરાયું હતું જેમાં થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર બિજલ સોલંકી સેનિટેશન ઇન્સ્પેક્ટર ભમરસિંહ રાજપૂત તથા ટેક્સ ઇન્સ્પેક્ટર હિરજીભાઈ પટેલ સહિત કર્મચારીને સાથે રાખી પ્લાસ્ટિકના પતંગ તેમજ ચાઇનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ સામે નગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી હતી નગરપાલિકાએ દુકાનદારોને જણાવ્યું હતું કે તમામ દુકાનો પ્લાસ્ટિકના પતંગ બંધ હોવા જોઈએ જો કોઈ દુકાનોમાં જોવા મળશે અથવા તો કોઈના દ્વારા આવીને અમને આ બાબતની કમ્પ્લેન કરાશે તો કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકાએ પાણીપુરીની લારીવાળા સામે પણ કાર્યવાહી કરી પ્લાસ્ટિક 3 કિલો અને 300 ગ્રામ પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું તથા કચરો નાખતા વેપારીઓ સામે દંડની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી જેમાં 6,900 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરતા વેપારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો હતો થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજરજી રાજપૂત નવા વર્ષની શરૂઆત સાથે જ સેનાના જવાનો નિવૃત્ત થઈ રહ્યા છે અને નિવૃત્તિ બાદ પોતાના વતન પરત ફરી રહેલા આ જવાનોનું ઉષ્માભર્યા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું આજે વાવ તાલુકાના દેથલી ગામના અને ઇન્ડિયન આર્મીમાં સેવા આપી ચૂકેલા દેવરામભાઈ પટેલ વય મર્યાદાના લીધે સેવા નિવૃત્ત થતા તેમનું થરાદ ખાતે સ્થાનિક તબીબો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું દેવરામભાઈ પટેલ ઇન્ડિયન આર્મીમાંથી નિવૃત્ત થતા તેમના માનમાં થરાદથી તેમના વતન દેથલી સુધી બાઇક રેલી યોજવામાં આવી હતી આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ વાવ તાલુકા પંચાયતના પ્રમુખ કાનજીભાઈ રાજપૂત અને માવજીભાઈ પટેલ સહિત અન્ય આગેવાનોએ ઉપસ્થિત રહી ઇન્ડિયન આર્મીના નિવૃત્ત જવાનોનું સ્વાગત કર્યું હતું પહેલી વાત એ કે આપ સૌને अपना कीमती समय निकाल के मेरा स्वागत किया इधर आए इसके लिए मैं बहुत बहुत धन्यवाद करता हूँ मेरे को 17 साल सर्विस करने के बाद मेरे को बहुत अच्छा लगा कि बहुत मैं खुश हूँ सर खास करके आपने 17 साल भारत माता की सेवा की है फर्स्ट पोस्टिंग मेरा रजौरी के अंदर हुआ जम्मू कश्मीर सेकंड पोस्टिंग मेरा फिरोजपुर हुआ पंजाब थर्ड पोस्टिंग हुआ हमारा अरुणाचल उत्तराखंड के अंदर 5 साल वहाँ सर्विस किया उसके बाद फरीदकोट वापस पंजाब आया फरीदकोट के अंदर फिर उसके बाद अरुणाचल गया आईटी उसके बाद लास्ट कोचिंग मेरा चंडीगढ़ पंजाब के अंदर वहाँ से 17 साल के लिए आप देश के लोगों को क्या संदेश देना चाहोगे देश के लोगों को यह संदेश देना चाहता हूँ कि कम से कम हमारे गुजरात राज्य के बहुत कम है आर्मी के अंदर तो सबसे मैं ये खास करके अपना बनासकांठा कम से कम ज़्यादा अपना सुरक्षा के में जुड़ाएँ
और सेवा दें, ये धन्यवाद करता हूँ। इंडियन आर्मी में 70 वर्ष सेवा करी अने पाछा ग्रामजनों तथा समाजे बहु स्वागत करी अने खूब खूब मने आभार से दिल थी एमनो आभार मानु छू अने देश देशना लोको लोको ने इंडियन आर्मी प्रति बहु जागृत छे ए आना प्रति देखी आवे छे कि लोको केटला जागृत छे अने बधा ज नवयुवानो देश सेवामां जोड़ाय एवुं हुं इच्छुं छुं। समय थयो छे विरामनो अने विराम बाद जोईशुं। વાવ તાલુકાના ઢીમામાં દબાણ હટાવવા મહિલા સરપંચ ચડી ગઈ જેસીબી પર, મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની પડી ફરજ। દાનેરાના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી વિસનગરના ગુમ થયેલા યુવકનો કરાવ્યો તેના પરિવાર સાથે મિલાપ। ગુમ થયેલ વૃદ્ધ મળી આવતા પરિવાર બન્યો ભાવુ। શાળામાં જતા પહેલા જ પાલનપુરના માધવને હાંસિલ કરી લીધી સંસ્કૃત પર મહારત। માત્ર 4 વર્ષની ઉંમરના માધવન દ્વારા બોલાયેલા શ્લોકો સાંભળી તમે પણ થઈ જશો આશ્ચર્યમાં ગરકાવ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા। એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી। બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો। એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો। આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે। હવે સમજાયું। સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી। કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી। આનંદ ટાઇલ્સ ગેલેરી હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદભુત વેરાયટી, સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે। તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો। આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા। સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ। નમસ્તે શૈલેષભાઈ। આવો આવો જિગ્નેશભાઈ। અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો। એ હા દાદાજી। અરે અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે। એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયો દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયો તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા। વિરામ
વિરામ બાદ સ્વાગત છે. વાવ તાલુકાના ડીમા ખાતે આજે દબાણના મુદ્દે ગરમાગરમી સર્જાઈ હતી અને આખરે પોલીસ બોલાવવાની નોબત આવી ગઈ હતી. ડીમામાં થયેલા દબાણો પૈકીના બે દબાણો દૂર કરવા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવેલી હોવાને લીધે આજે આ દબાણો દૂર કરવા માટે ડીમાના મહિલા સરપંચ હંસાબેન સેવક દબાણ હટાવવા પહોંચી ગયા હતા અને પોતે જ જેસીબી મશીનમાં બેસીને નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી કરવા લાગ્યા હતા. ત્યારે આ દબાણો દૂર કરતી વખતે જેસીબી મશીનની આગળ મહિલાઓ સૂઈ ગઈ હતી અને દબાણ હટાવ ઝુંબેશનો વિરોધ નોંધાવ્યો હતો. દબાણદારોએ આક્ષેપો કર્યા હતા કે આ દબાણ હટાવવાની કામગીરી ગેરવ્યાજબી છે. બસ અમે ગામ ભેગોથી નાય હોય બરોબર ગામ માટે અમે અમારી બે ફૂટ જમીન અમને જૂતી ગઈ ટોકા માટે અમે તૈયાર થા બરોબર. પણ આવું નાવું ગામમાં બરોબર જેટલી જગ્યાએ છે ચમ નથી ઘણી જગ્યાએ છે ને બરોબર. અને આવું અમે ગામ તો ભેગું થઈને આવ્યું તો ગામને પરબ માટે મામલો ઉગ્ર બનતા મહિલા સરપંચે પરિસ્થિતિ પર નિયંત્રણ જળવાઈ રહે તે માટે વાવ પોલીસને જાણ કરતા વાવ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહિલા સરપંચ ખુદ જીસીબીમાં સવાર થઈ ગયા હતા અને દબાણ હટાવવાની કામગીરી કરી હતી. તો છે જ આ જમીન બધી પંચાયતમાં છે. પંચાયત પાસે આકારણી છે, સર્વે નંબર 81-2-81-1 સર્વે નંબર છે. એમાં જૂનો બોર બોલે છે, અંદર બાથરૂમ 4 બોલે છે, રૂમ બોલે છે, મશીન રાખવાનું બધું જ અમારી પાસે પ્રૂફ પુરાવો છે. અને છતાં એ લોકોએ કર્યું હતું તો અમે આટલા દિવસ ચલાવતા હતા. આગળના સરપંચે પણ કાર્યવાહી કરી હતી પણ એ હવે શા કારણે રોકાઈ ગઈ ને કેસ બેઝ થયા છે એને તારીખો ચાલે છે તો એની તારીખે હું જઉં છું. ને આ જે પ્રશ્ન છે એમાં ટાંકું જે જર્જરિત હતું એ લોકોની જ ફરિયાદ હતી કે આ ટાંકું જર્જરિત છે, અમારા છોકરા પર ટાંકું પડે તો કે નુકસાન આવે એમ છે. એટલે અમે ટાંકાની જગ્યાએ કંઈક બનાવવાનો વિચાર કર્યો. એમાં એમએલએ સાહેબને પૂછી જોયું તો કે હું ગ્રાન્ટ આપું, મારી ગ્રાન્ટમાંથી પરબ બનાવો. એમણે રૂપિયા 3 લાખ ફાળવ્યા છે ઢીમાને આ પરબ માટે અને અમારે પરબ બનાવવાની છે. સંડાસ બાથરૂમ કંઈ અમારે ત્યાં બનાવવાના છે નહીં. પરબ જે એમએલએની ગ્રાન્ટમાંથી જેટલો એમનો હશે એ પ્રમાણે અમારે પરબ બનાવવાની છે. કેટલા દબાણદારો છે અને કેટલી નોટિસો પાઠવી છે? અહીંયા 4-5 દબાણદારો છે, બધાને નોટિસો પાઠવી દીધેલી છે. આ 9 કર્યા પછીને 2 દિવસની મુદત આપી હતી આગળની છે. અને હા, ગામના અમારે ઉપરથી ઓર્ડર આવ્યો છે કે મંદિર યાત્રાધામ છે એટલે રસ્તા પહોળા કરવાના છે, માટે તમારે દબાણનું કંઈક કરવું પડશે. એટલે અમે હવે એને સર્વે કરી અને આગળનું દબાણ જે છે એ બધું રોડ પહોળા કરવા માટે એની ફાઇલ બનાવીશું અને દબાણ સેલમાં એની ફાઇલ અમે મોકલીશું. ડીસામાં ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા શહેરમાં અલગ અલગ સ્થળો પર શ્વાનો માટે લાડુ બનાવવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ડીસા શહેરના ઉમિયાનગર વિસ્તારમાં સ્થાનિક મહિલાઓએ લાડુ બનાવવાની કામગીરી હાથ ધરી હતી. આજે ઉમિયાનગર વિસ્તારની મહિલાઓએ એકત્રિત થઈને સ્વભંડોળ એકઠું કરીને શ્વાનો માટે લાડુ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. ઘી ગોળ ઘઉંમાંથી લાડુ બનાવી રહી છે. આ વિસ્તારની મહિલાઓ દ્વારા દર વર્ષે એકત્રિત થઈને શ્વાનો માટે લાડુ બનાવવામાં આવે છે. આજે આસપાસની મહિલાઓએ એકત્રિત થઈને લાડુ બનાવવાની સાથે સાથે નાસ્તાની પણ મજા માણી હતી. લાડુ તૈયાર થયા બાદ મહિલાઓ આ વિસ્તારના શ્વાનોને ઠંડીમાં પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ખવડાવશે. ડીસાથી વીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ડીસા તાલુકાના ભીલડી ખાતે પણ આજે શ્વાનો અને અબોલ જીવો માટે સેવાભાવી વિદ્યાર્થીઓ લાડુ બનાવતા નજરે પડ્યા હતા. ભીલડીની આદર્શ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પોતાના ખર્ચમાંથી બચેલી 5-10 રૂપિયાની રકમ એકત્રિત કરીને શ્વાનો માટે લાડુ બનાવ્યા છે. બાળકો દ્વારા લગભગ 3000 જેટલા લાડુ બનાવવામાં આવ્યા હતા. ભીલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. શિયાળો અત્યારે તેની ચરમસીમા પર છે અને ઠંડી તેનો અસલ મિજાજ બતાવી રહી છે. ત્યારે આ કાતિલ ઠંડીમાં સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ ભિક્ષુકોની છે, જે રાત્રે રસ્તા પર ખુલ્લામાં જ ઓઢ્યા વગર સૂતા હોય છે
ત્યારે ભાભરના યુવાનોએ આવા લોકોને ઠંડીથી બચાવવા માટે માનવતા ગ્રુપ બનાવ્યું છે, જે અંતર્ગત આ ગ્રુપના લોકો રાત્રિ દરમિયાન નીકળે છે અને રસ્તામાં કોઈ ભિક્ષુક સૂતા હોય તેમણે ધાબળાનું વિતરણ કરે છે. ત્યારે તેમના કાર્યથી પ્રભાવિત થયેલા ગાંધીધામના નરસિંહભાઈ દેસાઈ અને ભાભરના સિવિલ એન્જિનિયરે તેમના જન્મદિવસની ઉજવણી જાસનવાડા ગામની પેટા વર્ગ અવનીપુરા સ્કૂલના બાળકોને સ્વેટર, બૂટ, મોજા અને ટોપીનું વિતરણ કર્યું હતું અને લોકોને પોતાના જન્મદિવસ પર ખોટા ખર્ચા કરવાને બદલે સમાજ સેવા કરવાનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમમાં લાખાભાઈ દેસાઈ, શૈલેષભાઈ પ્રજાપતિ, ડોક્ટર કનુભાઈ સોલંકી, શ્રવણભાઈ રાઠોડ, ભાણજીભાઈ પટેલ, આશીષભાઈ દેસાઈ સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. અત્યારે બધા જન્મદિવસ પોતાની રીતે જીવતા જ હોય, ઉજવતા જ હોય છે, પરંતુ મારું એવું માનવું છે કે જન્મદિવસ એવી રીતે ઉજવો કે કોઈકને પણ મદદરૂપ થઈએ. કારણ કે પૈસા તો બધા જોડે લોકો જોડે હોય છે, પરંતુ આપણે એવું વિચારીએ કે ભગવાને મને પૈસાનો માલિક નથી બનાવ્યો, હું પૈસાનો વહીવટદાર છું, તો મારે જરૂરિયાતમંદોને હેલ્પ કરવી જોઈએ. ભાભરો માનવતા ગ્રુપ અલગ અલગ કાર્યો અત્યારે કરી રહ્યું છે, જેમાં શિયાળાની કડકડતી ઠંડીમાં જે પણ ઘરવીણો હોય કે ગરીબ હોય એમને ધાબળા પહોંચાડવાનો અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચવાનું એક કાર્ય કર્યું છે. આજે મિત્ર શ્રવણભાઈના જન્મદિવસ નિમિત્તે એમને માનવતા ગ્રુપના કાર્યો જોઈ અને એમને પણ વિચાર થયો કે મારે પણ એક મારા જન્મદિવસ નિમિત્તે કેક કાપીને કે હોટલમાં જ્યાં વગર બાળકો હંગાત કાર્ય કરવું છે. દાનેરાના યુવાનોની જહેમત અને જાગૃતતાના કારણે એક વૃદ્ધ કે જેઓ માનસિક બીમાર હોવાના કારણે પોતાના પરિવારથી છૂટા પડી ગયા હતા, પરંતુ દાનેરાના યુવાનોએ આજે સોશિયલ મીડિયાનો સદઉપયોગ કરીને આ વૃદ્ધ વડીલ કાકાને પોતાના પરિવાર સાથે મેળાપ કરાવી આપ્યો હતો. અત્યારનો જમાનો ટેકનોલોજીનો જમાનો છે, ત્યારે આજના આ આધુનિક યુગમાં કોઈ પણ સમાચાર કે માહિતી દુનિયાના કોઈ પણ ખૂણે પલભરમાં પહોંચી જાય છે. દાનેરાના યુવાને પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પરિવારના ખોવાયેલા વડીલને તેમના પરિવાર સાથે મિલાપ કરાવ્યો છે. શુક્રવારના દાનેરાની માનવ સેવા સંગઠન સાથે સંકળાયેલા વિપુલભાઈ ઠક્કરની નજર એક વૃદ્ધ વ્યક્તિ પર પડી હતી અને આ વૃદ્ધનું નામ પૂછતા વૃદ્ધ વિસનગરનો પ્રવીણભાઈ હોવાનું જણાવ્યું હતું. બાદમાં વિપુલભાઈએ સોશિયલ મીડિયાની મદદથી શુક્રવાર સવારથી જ વૃદ્ધના ફોટા સાથેની પોસ્ટ વોટ્સઅપ અને ફેસબુક પર શેર કરી હતી. આ પોસ્ટ ગુમ થયેલા વૃદ્ધના પરિવાર સુધી પહોંચી જતા વૃદ્ધના પરિવારજનોએ વિપુલભાઈનો સંપર્ક કરી દાનેરા પહોંચી ગયા હતા અને ખાસા સમયથી પરિવારથી વિખૂટા પડેલા આ વૃદ્ધને સોશિયલ મીડિયાના માધ્યમથી મિલાપ થતા પરિવારજનો પણ ભાવુક થઈ ગયા હતા. મારા કુટુંબી ભાઈ પ્રવીણભાઈ દ્વારકાદાસ ન્યાય ગુમ થયેલા હતા, એ સોશિયલ મીડિયા દ્વારા અમને જાણ થઈ આજે, એટલે દાનેરા મુકામે છે એવી ખાતરી થઈ એટલે અમે એમને લેવા આવ્યા છીએ. આજે અમને અમારા ભાઈ મળ્યા છે, હું એ બધા સોશિયલ મીડિયાનો પણ ખૂબ આભાર માનું છું અને દાનેરાના યુવા મંડળે જે અમને આ મિલન કરાવી આપ્યું છે ભાઈનું, એ બદલ પણ હું એ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું. પોલીસ સ્ટેશને પણ અમને સારો સહકાર આપ્યો છે, એ બદલ પોલીસ સ્ટેશનનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. વૃદ્ધ પ્રવીણભાઈ નાઈ વિસનગર તાલુકાના ગોઠવા ગામના છે. સેવાના ભાવ અને મદદ સાથે કરેલી માત્ર 3 જ કલાકમાં તેના પરિવારે દાનેરાના યુવાનનો સંપર્ક કર્યો હતો. ગત રોજ સાંજે 7 વાગ્યે પ્રવીણભાઈના ભત્રીજા અમિતભાઈ, તેમના કુટુંબી ભાઈ તથા તેમની સાથે ભણતા તેમના મિત્રની ગાડી લઈને તેઓને લેવા આવી પહોંચ્યા હતા. છેલ્લા 5 વર્ષથી દાનેરા ખાતે એક અસ્થિર મગજના કાકા અહીં દાનેરામાં પ્રવીણભાઈ નાઈ જેમનું નામ છે, અહીંયા ફરતા હતા. અમારા શોપિંગમાં જ મોટાભાગે પોતે રહેતા હતા. ઘણી વખત આપણે એમને જોઈતા પણ એવું લાગતું કે અસ્થિર મગજના છે, તો કદાચ ચલો આપણે બધા થોડી થોડી એમની સેવા કરીએ અને એમ કરીને અમે રોજ બધા અહીંયા એમની સાચવણી કરતા હતા આખા શોપિંગના બધા વેપારીઓ ભેગા થઈને. પરંતુ ગઈકાલે બેઠા બેઠા વિચાર આવ્યો કે શા માટે હવે જતી ઉંમરે જ્યારે એમને છેલ્લો સમય છે ત્યારે એમનો પરિવાર એમને ન મળે અથવા એમને એમના પરિવારની સેવા એમને ન મળે, તો એવો વિચાર આવ્યો કે ફેસબુકના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી આપણે ઘણા બધા એવા કિસ્સા જોયા છે કે જ્યારે આ રીતે જ માહિતી પોસ્ટ થાય
તો એનો પરિવાર અસ્થિર મગજના લોકોને પ્રાપ્ત થતો હોય છે. ટૂંક સમયમાં જ હમણાં મહિના પહેલાં જ સોતવાડા ગામના એક યુવાન પણ આ રીતે જ સોશિયલ મીડિયાના માધ્યમથી એમને મળી રહ્યો. તો અમે બી કાલે સવારે 11 વાગે વિચાર આવ્યો અને અમે એમનો ફોટો અમે સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. લગભગ 3 કલાકના સમયગાળામાં ફરતો ફરતો પોસ્ટ એમના પરિવારમાં જે એમનો ભત્રીજો છે એમની પાસે પહોંચી અને એમના ભત્રીજાએ પણ સામેથી ઇન્ટરેસ્ટ લઈ અને અમારો જે નંબર મૂકેલો એના પર અમને કોન્ટેક્ટ કર્યો અને અમે એમને પૂરી માહિતી આપી. એ લોકો બી તરત જ દોડતા ત્યાંથી પોતાની સ્પેશિયલ ગાડી લઈ અને સાંજે લેવા માટે પણ આવી પહોંચ્યા અને બધા આખા શોપિંગના વેપારીઓ ભેગા થઈ અને અમે એ કાકાને પ્રેમથી અમને સુપ્રત કર્યા. પરંતુ મિત્રો, આ રીતે એક અમને એક સારી વાત જાણવા મળી કે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે એક સારું કાર્ય કરી અને કોઈ પણ પરિવારનો આ રીતનો એક મિલાપ કરાવી શકીએ છીએ. આપણા પણ ધ્યાનમાં ભવિષ્યમાં આવો કોઈ વ્યક્તિ આવે જે અસ્થિર મગજનો હોય તો તેની સાથે પણ આપણે થોડી ઘણી વાતચીત કરી અને કાચી પૈકી જો માહિતી નીકળે એના પરિવારની તો નીકાળી અને ફેસબુક પર પોસ્ટ કરવી જોઈએ, જેથી બીજા લોકોને પણ એમનો પરિવાર મળી રહે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. શાળામાં જતા પહેલા જ પાલનપુરના માધવને હાંસિલ કરી લીધી સંસ્કૃત પર મહારથ. માત્ર 4 વર્ષની ઉંમરના માધવન દ્વારા બોલાયેલા શ્લોકો સાંભળી તમે પણ થઈ જશો આશ્ચર્યમાં ગરકાવ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 2827 વિરામ બાદ સ્વાગત છે. આજના યુગમાં માસૂમ બાળકોનું તેજ, બૌદ્ધિક શક્તિ ઘણીવાર અનુભવી શિક્ષિત યુવાનને પણ શરમાઈ દે છે. મીડિયામાં પણ આપે ઘણી વખત નાની વયના બાળકોનું ટેલેન્ટ જોયું હશે, જેમ કે ગૂગલ બોય એવા 6 વર્ષના કૌટલ્ય કે જેનું માઇન્ડ કોમ્પ્યુટરથી પણ તેજ સવાલના જવાબ આપે છે. આવા ઘણા પ્રતિભાશાળી એકદમ નાની વયના બાળકોના ટેલેન્ટ સામે બુદ્ધિજીવી લોકો પણ શરમાઈ જાય છે. યાદ શક્તિની આવી જ એક બાળ પ્રતિભા અમારા ધ્યાનમાં આવી છે. જી હા, પાલનપુરનો માસૂમ માધવન પણ ગજબની પ્રતિભા ધરાવે છે અને તેની આ પ્રતિભા જ તેને સુપર હ્યુમન બનાવે છે. માધવનની ઉંમર આમ તો રમવા ખેલવાની ઉંમર છે, પરંતુ જો તમે તેને સંસ્કૃતમાં કડકડાટ શ્લોક બોલતા જોશો તો તમે પણ ચોંકી જશો. પાલનપુરમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વિપુલભાઈ ઠાકરનો 4 વર્ષનો પુત્ર છે માધવન, જેને હજુ પુસ્તક પકડતા કે વાંચતા પણ નથી આવડતું, છતાં પણ ભાગવત ગીતા, શિવ તાંડવ, હનુમાન ચાલીસા જેવા ધાર્મિક ગ્રંથના કોઈ પણ સંસ્કૃતમાં ખૂબ સરળતાથી શ્લોક બોલી દે છે. અમારા પાલનપુરના સંવાદદાતા વિનોદ સુંદેસાએ જ્યારે માસૂમ માધવનને કેમેરા સમક્ષ સંસ્કૃતના શ્લોક બોલવાનું કહ્યું ત્યારે 4 વર્ષના બાળકે 4 મિનિટ સુધી કોઈ પણ પ્રકારની શરમ કે ભય વગર પોતાનામાં પડેલી સંસ્કૃતના શ્લોક પ્રત્યેની પ્રતિભાને રજૂ કરી હતી. આમ તો ઘણું બધું યાદ રાખવા માટે ખૂબ જ વાંચન જરૂરી હોય છે, પરંતુ પાલનપુરનો એક 4 વર્ષનો બાળક છે માધવન, કે જેને હજુ વાંચતા પણ નથી આવડતું, છતો પણ સંસ્કૃતના શ્લોક, ભાગવતના શ્લોક, હનુમાન ચાલીસા કડકડાટ બોલે છે. તો સાંભળીએ માધવનના મોઢેથી. માધવન, હનુમાન ચાલીસા. જય હનુમાન, જ્ઞાન કુર સાગર, જય કપી સ્થિતિ લોક ઉજાગર મહા.
પ્રતાપ મહાજગો અંદર વિદ્યાવાન ગુણી અતિ જાતુ રામ કાજ કરી બેકો હાતુ પ્રભુ ચરિત્ર સુમિ બેકો રસિયા લગન સીતા નમસ્યા સૂક્ષ્મ રૂપ તરી સેવિકા વિકટ રૂપ તરી રંગ જલાબ ભીમ રૂપ તરી અસુર સહારે રામ શિવતાંડવ શિવતાંડવ વિરાજમાન મૂર્તિ ગડ ગડ ગજ હલ્લાત પટ પાવકે કિશોર ચંદ્ર શેખરે પ્રતિક્ષણ મમ ઓમ નમ શિવાય અખર્વ સર્વમંગલાકલાગદમ મંજરી રસ પ્રવાહ બારુરી અતુપ્રતમ સ્વરાંતકમ પુરાંતકમ ભવાંતકમ મકાંતકમ અજાંતકાંત કાંતકમ તમંતકાંતકમ ભજે ઓમ નમ શિવાય. પાઠ જબ જબ ધર્મ કી હાનિ હોતી હૈ તબ તબ મેં આતા હું દુષ્ટો કા વિનાશ કરને કે લિયે આતા હું સજ્જનો કી રક્ષા કે લિયે મેં આતા હું और युग युग में जन्म लेता हूँ यदा यदा ही धर्मस्य लानी भवति भारत अभ्युत्थानम अजर्मस्य तदात्मानम सजाम्यः प्रणीतानाय साधूनां विनाशाय दुस्थितां धर्म संस्थापनादाय संभवानि युगे युगे हे कर्म कर हे पार्थ कर्म कर फनी चिंता ना कर. ચાર વર્ષનો માધવન કે જેમને કોઈ પુસ્તક ભાગવતના હનુમાન ચાલીસાના કે શિવ તાંડવના વાંચ્યા નથી, પરંતુ સાંભળેલા છે. જે સાંભળે છે એને યાદ રખે, યાદ રહી જાય છે, એટલી એની યાદ શક્તિ એટલી ખૂબ સારી છે. આપ જોઈ શકો છો આ માસૂમ ચાર વર્ષના માધવનને કે તેઓ સંસ્કૃતના કોઈપણ શ્લોકને સારી રીતે કડકડાટ કેમેરા સામે પણ બોલી શકે છે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, બીકી ન્યૂઝ ચેનલ, પાલનપુર. માધવનના માતા પિતાનું કહેવું છે કે જ્યારે માધવન 3 વર્ષનો હતો ત્યારથી જ તેની યાદશક્તિ ખૂબ જ તેજ હતી. એ જે સાંભળે છે તે બધું જ યાદ રહી જાય છે. માધવનની ઉંમર અત્યારે 4 વર્ષની છે. જ્યારથી એ મતલબ એનો બોર્ન થયો એના પછી જ્યારથી સમજણો થયો ત્યારથી એને સમજાવવાની કે એવું કરવાની જરૂરત નથી પડતી. જ્યારે પણ એ ગાડીના અંદર એના પપ્પા જ્યારે ક્યાંક લઈને જતા હોય અને એ સાંભળતો હોય એના 1-2 વખત સાંભળવાથી જ એને બધું યાદ રહી જતું. ઇવન શિવ તાંડવ છે જે એ પણ એણે 1-2 વખત સાંભળ્યું હશે મ્યુઝિકમાં, 1-2 વખત એના પપ્પાને 2-3 વખત સાંભળ્યા હશે. એના પછીથી એણે ફટાફટ કેચઅપ કરી દીધું અને એની મેળે જ એણે બધું શીખી બી લીધું અને બોલવા લાગ્યો. અને એને સ્ટેજ ઉપર પણ એવું છે કે સ્ટેજ ફિયર જેવું કશું જ નથી. જ્યારે પણ એને કંઈક ઊભો કરવામાં આવે કે આવી એને બોલવાનું કહેવામાં આવે તો એનો આત્મવિશ્વાસ સાથે બહુ જ સારી રીતે એ રહ્યો બોલી શકે છે અને આગળ એનું પોતાનું આપી શકે છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. We'll be right back.
ઓડિશામાં યુરિયા ખાતરની માંગ વધતા સર્જાઈ અછત, ખેડૂતોને રવિ સિઝનમાં યુરિયાની અછતથી નુકસાન થવાની દહેશત. વાવ તાલુકાના ઢીમામાં દબાણ હટાવવા મહિલા સરપંચ ચડી ગઈ જેસીબી પર, મામલો ઉગ્ર બનતા પોલીસ બોલાવવાની પડી ફરજ. દાનેરાના યુવાને સોશિયલ મીડિયાના માધ્યમથી વિસનગરના ગુમ થયેલા યુવકનો કરાવ્યો તેના પરિવાર સાથે મિલાપ, ગુમ થયેલ વૃદ્ધ મળી આવતા પરિવાર બન્યો ભાવુક. શાળામાં જતા પહેલા જ પાલનપુરના માધવને હાંસિલ કરી લીધી સંસ્કૃત પર મહારથ, માત્ર 4 વર્ષની ઉંમરના માધવન દ્વારા બોલાયેલા શ્લોકો સાંભળી તમે પણ થઈ જશો આશ્ચર્યમાં ગરકાવ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.